કેમ છો મિત્રો મજામાં ને આજે હું તમારી જોડે ચોરાફળી સાથે સૌ થતી ચટણીની રેસીપી શેર કરવાનો છું બજારમાં લારી પર મળે તેવી ટેસ્ટી અને ચોરાફળીની ચટણી ઘરે કેવી રીતે બનાવવાની એ હું તમને ડુરિંગ રેસીપી શીખવાડતો જઈશ સૌ પ્રથમ ચોરાફળીની ચટણી બનાવવા માટે આપણે એક મિક્સરનું જાર લેશું પછી આપણે તેમાં ચાર થી પાંચ સમારેલા લીલા મરચા એડ કરીશું લીલા મરચાં એડ કર્યા પછી આપણે એમાં એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું આદુનો ટુકડો એડ કર્યા પછી આપણે આમાં અડધી ચમચી સંચળ મીઠું એડ કરીશું સંચળ મીઠું એડ કર્યા પછી આપણે આમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું કાળા મરીનો પાવડર એડ કર્યા પછી આપણે જેટલો ફૂંદીલો એડ કરીશું ફૂંદીલો એડ કર્યા પછી આપણે આમાં એક ચમચી લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કર્યા પછી આપણે મિક્સર જાર નું ઢાંકણ બંધ કરીને આની એકદમ ફાઇન પેસ્ટ બનાવી હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું ફાઈન પેસ્ટલ સ્પૂન ચણા નો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કર્યા પછી આપણે આમાં બે ટેબલ સ્પૂન મોડું દહી એડ કરીશું આપણે આમાં ચણાનો લોટ અને દહીંની ક્વોન્ટિટી એક સરખી રાખવાની છે પછી આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આમાં લમ્સ ના રહે તે રીતે આને મિક્સ કરી અને અત્યારે આ બેટર બનાવવા માટે દોઢ કપ પાણીનો યુઝ કર્યો છે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ગેસ ઓન કરીને મીડિયમ ફ્લેમ પર એક ફ્રાઈપેન ગરમ કરવા મૂકીશું ફ્રાય ગરમ થાય એટલે આપણે આમાં તૈયાર કરેલું બેટર એડ કરીશું બેટર એડ કર્યા પછી આપણે આને એકવાર સરખી રીતે મિક્સ કરી લેશું પછી આપણે આમાં ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા પછી આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે આમાં ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી આપણે આને સરખી રીતે એકવાર મિક્સ કરી લેશું સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ મિશ્રણને પાંચ થી છ મિનિટ માટે આ રીતે ઉકળવા દેસુ અને આપણે આને થોડીક થોડીક વારે હલાવતા રહીશું જેથી આમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના પડે પાંચ થી છ મિનિટ થઈ જાય પછી આપણું મિશ્રણ આ રીતે ઠંડુ થવા દેસુ પાંચ મિનિટ પછી આપણું મિશ્રણ થોડું નવસેકું ઠંડુ થઈ જાય પછી આપણે આમાં જે પહેલેથી તૈયાર કરેલી ચટણી છે તે આમાં આપણે એડ કરીશું ચટણી આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાની છે ચટણી એડ કર્યા પછી આપણે આ મિશ્રણને સરખી રીતે એકવાર મિક્સ કરી લેશું પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું તેના ઉપર આ રીતે કોઈ પણ પ્રકારની ગરણી રાખી દેશું પછી આપણે આમાં જે તૈયાર કરેલી ચટણી છે તેને એડ કરીશું રીતે ચટણી ગળાઈ જાય પછી તમે જોઈ શકો છો કે ચોરાફળી સાથે સૌ થતી સરસ મજાની ચટણી બનીને તૈયાર છે હવે આપણે આ ચટણીને એક